नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 मां आसपास विषयनी मारी नोटबुकनो भाग 3 पूरीशुं। तो चलो बधा ज भाग 3 मां मारी साथे चेप्टर छे 5 ते पूरीशुं। चलो चेप्टरनुं नाम छे बीज बीज बीज। तो बीज अने तेनुं अंकुरण, तेना परथी प्रश्नना जवाब पूछेला छे। तो चलो लखीए। पहेलो प्रश्न छे बीज एटले शुं। तो चलो लखो, बीज वनस्पतिनो एवो भाग छे जेने जमीनमां दाटिયા બાદ તેને યોગ્ય પ્રમાણમાં હવા, પાણી અને ગરમી મળે તો તેમાંથી બીજો છોડ ઉગે છે। ઓકે, તો ચલો પ્રશ્ન નંબર છે બીજો। ખોરાક તરીકે ઉપયોગી કેટલાક બીજના નામ આપો, એટલે કે આપણે જે ખોરાકમાં ઉપયોગી થાય છે, અત્યારે આપણે જે ખાઈ શકીએ છીએ એવા બીજના નામ લખવાના છે। તો ચલો લખો, ચણા, વાલ, વટાણા જેવા કઠોળ, રાઈ, તલ, જીરું જેવા મસાલા, ઘઉં, બાજરી, મકાઈ જેવા અનાજ વગેરે બીજનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો ચલો હવે આગળ જોઈએ। પ્રશ્ન નંબર છે 3। બીજને ફણગાવતા પહેલાં ખાલી જગ્યા પડે છે, તો ફણગાવવા આપણે ફણગાવેલા જોયા હશે, બીજ કેવા હોય, એમાંથી વ્હાઇટ વ્હાઇટ કલરનું એકદમ ફૂલાઈ જાય, એટલે શું થાય, વ્હાઇટ વ્હાઇટ કલરની તમને એવું લાગે કે કોઈ ડાળી અંકુરણ ફૂટ્યું છે એવું લાગે ને, તો બીજને એવું કરવું હોય તો આપણે શું કરવા જોઈએ, તો કે ખાલી જગ્યામાં લખવાનું છે કે પલાળવા, એટલે કે પલાળવા પડે। ચલો આગળ જોઈએ। પ્રશ્ન નંબર છે 4। સવારે કઠોળનો ઉપયોગ કરતા પહેલાં તેને રાત્રે પલાળી રાખવું પડે છે, સાચું કે ખોટું? તો કે સાચું। તમારે મમ્મીને પૂછવાનું કે આપણે કઠોળનું શાક બનાવવાનું હોય તો આપણે શું કરીએ છીએ, તો કે રાત્રે પલાળી દઈએ છીએ, પલાળી દઈએ છીએ ને, તો કે જવાબ આવશે સાચું। ચલો આગળ જોઈએ। હવે 5 નંબરનો પ્રશ્ન એ તમને આપી જ દીધો છે, તો તમારે ખાલી વાંચવાનો છે, લખવાનો નથી। હવે પ્રશ્ન નંબર છે 6। મોટા ભાગના ફણગાવેલા ખાલી જગ્યાનો ખોરાકમાં ઉપયોગ થાય છે, એટલે કે જે મોટાભાગના ફણગાવેલા હોય, એટલે કોણ ફણગાવેલું હોય તો જે ખોરાકમાં ઉપયોગ થાય છે, તો કે કોને ફણગાવવાના હોય, તો કે કઠોળને। તો ખાલી જગ્યામાં લખો કઠોળ। ઓકે, હવે છે 7 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કોને ફણગાવીને પણ ખાઈ શકાય છે? તો તમને 4 ઓપ્શન આપેલા છે, એમાં જવાબ આવશે બી, એટલે કે આપણે નાસ્તામાં લાવતા હોય ફણગાવેલા મગ, તો આપણે શું ખાઈ શકીએ, તો કે ફણગાવેલા મળ ખાઈ શકાય છે। હવે છે પ્રશ્ન નંબર 8। કયા બીજનો ફણગાવીને પણ ખોરાકમાં ઉપયોગ થાય છે? તો લખો, ચલો, મગ, મઠ, ચણા વગેરેનો ફણગાવીને પણ ખોરાકમાં ઉપયોગ થાય છે, એટલે કે કોણ કોણ ફણગાવી શકાય અને ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય, એ કઠોળના નામ લખવાના હતા। ચલો પ્રશ્ન નંબર છે 9। ફણગાવેલા કઠોળ કાચા ખાઈ શકાતા નથી, સાચું કે ખોટું? તો બોક્સમાં જવાબ આવશે ખોટું। ફણગાવેલા કઠોળ હોય કાચા તો ખાઈ શકાય જ, આપણે હમણાં પહેલાં જોયું કે મગ, મઠ, ચણા આપણે કાચા ખાઈ શકીએ છીએ ને, તો ખાઈ શકાય છે, એટલે આમાં જવાબ આવશે ખોટું। હવે 10 નંબરનો પ્રશ્ન જોઈએ। કારણ આપો, ડૉક્ટર અશક્ત વ્યક્તિને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે, એટલે કે ડૉક્ટર અશક્ત હોય જેને શક્તિ ના હોય, એટલે કે ચક્કર આવતા હોય,
तो ये लोगों ने डॉक्टर शू खावा के छे? तो के फणगावेला कठोळ तमने जे भावता हो चना भावता हो मठ भावता हो मग भावता हो ये खावानी सलाह आपे छे। तो शू काम आपे छे? तो तमने बधाने ज ख्याल होय के एमां पौष्टिक आहार एक आ पौष्टिक छे एटले के एमां तमने शक्ति मळे छे एटले आपणे चक्कर आवता होय अशक्ति जेवुं लागतुं होय तो आपणे जो फणगावेला कठोळ खाईए तो आपणने अशक्ति થતી રહે છે। ઓકે 11 નંબરનો પ્રશ્ન છે કે કઠોળ ફણગાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી? તો જવાબ આવશે સી, એટલે કે માટી। જો કઠોળને ફણગાવવો હોય તો હવાની જરૂર પડે, પાણી પલાળીએ ત્યારે જ થાય એટલે કે પાણીની જરૂર પડે। ત્રીજો નંબર છે સી, માટીની જરૂર ના પડે એવું થોડું છે કે માટીથી ફણગાવાય, માટીથી ના ફણગાવે એટલે જવાબ લખવાનો સી। હવે 12 નંબરનો પ્રશ્ન છે કે કોઈપણ બીજના અંકુરણ માટે હવા અને પાણી બંનેની જરૂર છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો। હવે એમ કહે છે કે કોઈ બીજ છે તેને આપણે ફૂટવું છે એટલે અંકુરણ થવું છે, એમાંથી કોઈ છોડ બનાવવો છે તો એની માટે હવા અને પાણી બંનેની જરૂર છે એ સાબિત કરવાનું છે। ચલો જોઈએ, હવે એનો હેતુ શું થાય? તો કે કોઈપણ બીજના અંકુરણ માટે હવા અને પાણી બંનેની જરૂર છે તે સાબિત કરવું। હવે એમાં સાધનો શું જોઈશે? તો સાધનો અથવા પદાર્થો, તો એમાં લખવાનું 3 વાટકી, થોડા ચણા, બારીક સુતરાઉ કાપડ અથવા રૂ, પછી પાણી, ઢાંકણા વગેરે। તો ચલો હવે આગળ જોઈએ, આકૃતિ આપેલી છે તો આકૃતિમાં 3 વાટકી આપેલી છે, તો પહેલી, બીજી અને ત્રીજી। તો હવે આકૃતિ એક જોઈએ, એમાં શું આપેલું છે પહેલી વાટકીમાં? તો કે ચણા અને પાણી બે જ ભરેલું છે। હવે બીજી વાટકીમાં શું છે કે ભીના કાપડની પોટલીમાં રાખેલા ચણા, એમાં આપણે ભીનું કાપડ લીધું હતું ને એ પોટલી વાળી દીધી છે અને એમાં શું રાખ્યા છે? ચણા રાખ્યા છે। અને ત્રીજી વાટકીમાં શું છે કે વાટકીમાં ખાલી ચણા છે, પાણી નાખ્યું નથી। તો ચલો પદ્ધતિ જોઈએ, તો એમાં શું છે? પહેલું છે કે થોડા ચણાના દાણા અને 3 વાટકી લો, એટલે કે આપણે કઈ રીતે પ્રયોગ કરવાનો છે એની રીત આપેલી છે। પદ્ધતિ મીન્સ રીત, એમ શું શું કરવું જોઈએ। હવે બીજું છે કે પહેલી વાટકીમાં ચણાના 4-5 દાણા નાખી વાટકીને પાણીથી ભરી દો। હવે ત્રીજું શું કહે છે કે બીજી વાટકીમાં 4-5 ચણાના દાણા ભીના કપડાં કે રૂમાં વીંટીને મૂકો, કપડું કેરું સુકાય નહીં તેનું ધ્યાન રાખો। હવે પહેલામાં તો આપણે પાણી અને ચણા મૂકવાનું કીધું, બીજામાં શું કીધું કે ભીના કપડામાં ચણા મૂકી દેવાના અને કપડું છે ને ભીનું જ રાખવાનું, સુકાવા દેવાનું નથી। હવે ત્રીજું છે કે ત્રીજી વાટકીમાં 4-5 ચણાના દાણા મૂકો। હવે ત્રીજી વાટકીમાં આપણે શું કરવાનું છે કે પાણી નથી નાખવાનું, ખાલી ચણા જ મૂકવાના છે। હવે છે તેમાં બીજું કંઈ મૂકવાનું નથી, ત્રણેય વાટકી ઢાંકી દો, 2 દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો। હવે ત્રણેય ઢાંકીને મૂકી દેવાનું છે, પછી આપણે 2 દિવસ પછી ચેક કરવાનું છે। ચલો અવલોકન એટલે કે ચેક કરવું, જોવું। પહેલું છે કે પ્રથમ વાટકીમાં બીજને હવા મળતી નથી, જ્યારે બીજી અને ત્રીજી વાટકીમાં બીજને હવા મળે છે। બીજું છે કે પ્રથમ અને બીજી વાટકીમાં બીજને પાણી મળે છે, બીજી વાટકીમાં બીજને પાણી અને હવા બંને મળે છે, બીજી વાટકીમાં ચણાના અંકુર ફૂટેલા દેખાય છે, પ્રથમ વાટકીના ચણા કાળા પડી ગયા છે, જ્યારે ત્રીજી વાટકીના ચણામાં કોઈ ફેરફાર જણાતો નથી। હવે આપણે જોયું કે પહેલી અને બીજીમાં શું કર્યું હતું, પાણી હતું એટલે કે પાણીવાળા કર્યા હતા, પહેલી જે વાટકી હતી એમાં હવા નહોતી મળતી એટલે હવા અને પાણી જે વાટકી મળશે એમાં જ ચણા ફણગાવેલા મળશે, બાકી મળશે નહીં। ચલો હવે નિર્ણય જોઈએ, આ પરથી કહી શકાય કે બીજને અંકુરિત થવા માટે હવા અને પાણી બંનેની જરૂર છે। હવે 13 નંબરનો પ્રશ્ન છે કે બીજના અંકુરણ પર શેની અસર જોવા મળે છે? તો ચલો લખો,
બીજના અંકુરણ પર વાતાવરણના તાપમાન અને ભેજની અસર પણ જોવા મળે છે। એટલે જો બીજનું અંકુરણ થવું હોય તો તાપમાન પણ અસર કરે અને ભેજ પણ અસર કરે કે આપણે વાતાવરણમાં કેટલો ભેજ છે, પછી કેટલો પ્રકાશ મળે છે એટલે કે તાપમાન કેટલું છે, ક્યારેક વધારે હોય તો છોડ બળી પણ જાય। ઓકે, હવે 14 નંબરનો પ્રશ્ન છે કે પલાળેલા કઠોળને અંકુરિત કરવા ખાલી જગ્યા કપડામાં બાંધવામાં આવે છે। તો ખાલી જગ્યામાં લખો ભીના, ભીના કપડામાં બાંધીએ તો જ અંકુરિત થશે। હવે 15 નંબરનો પ્રશ્ન છે કે બધા જ કઠોળને અંકુરિત થતાં સમાન સમય લાગે છે, સાચું કે ખોટું? તો કે ખોટું। હવે બધા અલગ અલગ બીજ છે અને અથવા અલગ અલગ કઠોળ છે તો કોઈ ફટાફટ અંકુરિત થઈ જાય, કોઈને વાર લાગે છે, એટલે બધાનો સમય એક સરખો હોતો નથી, એટલે જવાબ આવશે ખોટો। ચલો આગળ જોઈએ। 16 નંબરનો પ્રશ્ન છે, કારણ આપો, તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી। તો એ પ્રશ્ન જવાબ તમને આપી દીધો છે, તો ખાલી વાંચવાનો છે, લખવાનો નથી। હવે 17 નંબરનો પ્રશ્ન છે કે ગોપાલે પલાળેલા ચણા વાસણમાંથી ઉભરાઈને શા માટે બહાર આવી ગયા? તો લખો, ચલો, ગોપાલે જ્યારે ચણા વાસણમાં પલાળ્યા ત્યારે તેની માત્રાના પ્રમાણમાં વાસણ મોટું હતું, પણ ચણા પાણીને શોષી મોટા થયા એટલે તેનું વાસણ નાનું પડ્યું, આથી પલાળેલા ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવ્યા। એટલે શું કહેવા માગે છે કે ગોપાલ નામનો છોકરો છે, એને વાસણ તો મોટું જ લીધું હતું, પરંતુ પાણી ચણા છે એ બધું પાણી શોષી લે છે અને ચણા કેવા થઈ જાય છે, તો કે મોટા થઈ જાય છે। એટલે કે એ મોટા થાય એટલે જગ્યા વધારે જોઈએ, એટલે કે વાસણ કરતાં ચણા બહાર નીકળી ગયા, વાસણ પછી નાનું થવા લાગ્યું એટલે કે નાનું પડ્યું। હવે આગળ જોઈએ, કોનો છોડ કેટલો મોટો? હવે આપણે એ જોવાનું છે કે કોનો છોડ મોટો અને કેટલો મોટો। ચલો 18 નંબરનો પ્રશ્ન છે કે કોઈપણ છોડ કે વનસ્પતિ ઉગવા માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડતી નથી? તો જવાબ આવશે સી, એટલે કે કાંકરાની જરૂર ના પડે। જો દાણા હોય તો જરૂર પડે, જમીનની જરૂર પડે, પાણીની જરૂર પડે, પણ કાંકરાની જરૂર ના પડે, એટલે જવાબ આવશે સી। હવે 19 નંબરનો પ્રશ્ન છે કે છોડ કે વનસ્પતિને ઉગવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? તો લખો, ચલો, છોડ કે વનસ્પતિને ઉગવા માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, માટી વગેરેની જરૂર પડે છે। તો ચલો આગળ જોઈએ। 20 નંબરનો પ્રશ્ન છે કે વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે, સાચું કે ખોટું? તો કે સાચું। હવે 21 નંબરનો પ્રશ્ન છે કે બીજમાંથી કુંપણ ફૂટે ત્યારે સર્વપ્રથમ ખાલી જગ્યા દેખાય છે? તો ખાલી જગ્યામાં લખવાનું છે પાન અથવા પાંદડા। આપણે અંકુરણ ફૂટે એટલે શું દેખાય? પહેલાં તો પાંદડું જ દેખાય, ત્યારે જ આપણને ખબર પડે ને। હવે 22 નંબરનું છે પ્રશ્ન, એ જોઈએ, વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો। હવે એમ કે છે કે બીજ અલગ અલગ લેવાના છે અને અલગ અલગ બીજમાંથી કેટલો સમય લાગે છે છોડ બનતા એ આપણે જોવાનું છે। તો ચલો, એનો હેતુ શું થશે? તો કે આપણે શું ચેક કરવાનું છે, તો એ લખવાનું, એનો હેતુ થાય વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે તે ચકાસવું। હવે એમાં સાધનોને અને શું જરૂર પડશે અથવા પદાર્થો? તો ચલો લખો, માટીના કુંડા કે પ્લાસ્ટિકના પહોળા મોઢાવાળા ડબ્બા જેમાં નીચેથી કાણું પાડેલું હોય, રાઈ, મેથી, તલ, પાણી અને માટી વગેરે। ચલો જોઈએ આગળ। હવે
પહેલું કુંડું છે અથવા આપણે જે કોઈ વસ્તુ લીધું હોય જે પાત્ર એ, તો કે પહેલામાં શું કર્યું છે, તલ નાખ્યું છે, એટલે ત્રણમાં સૌથી ધીમે વિકસતો છોડ, એટલે કે પહેલો જે તલ જે નાખ્યા છે ને બીજ, એ તલ ના છે. અને તલ તમને ખબર છે, તલ ઉગતા બહુ વાર લાગે. હવે બીજું છે કે મેથી, તલ કરતાં ઝડપથી અને રાઈ કરતાં ધીમો વિકાસ. હવે બીજું છે ને, એમાં આપણે મેથીના બીજ લીધા છે, તો મેથીના બીજ કેવું હોય કે તલ કરતાં ફટાફટ વિકસી જાય અથવા છોડ બની જાય, પરંતુ રાઈ કરતાં વાર લાગે. હવે ત્રીજા છોડમાં આપણે શું લીધું, ત્રીજા કુંડામાં, તો કે રાઈના નાયકા છે, તો રાઈ તો ફટાફટ ઉગી જાય. તો હવે ચલો પદ્ધતિ જે જોઈએ, કે દરેક માટીના કુંડા કે પ્લાસ્ટિકના ડબ્બામાં માટી ભરો. હવે દરેક કુંડા કે ડબ્બામાં અલગ અલગ બીજ, જેવા કે એકમાં રાઈ, બીજામાં મેથી, ત્રીજામાં તલ સરખા પ્રમાણમાં લઈને બીજને ધીમેથી માટીમાં દાબી દો. પછી તેમાં ધીમેથી યોગ્ય પ્રમાણમાં પાણી રેડીને સૂર્યપ્રકાશમાં મૂકી દો. રોજ તેનું નિરીક્ષણ કરો. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય તે દિવસથી અવલોકન નોંધવાની શરૂઆત કરો. તો ચલો હવે આપણે જોઈએ અવલોકન. હવે અવલોકન કરવાનું છે, તો ચલો એમાં શું, સૌ પ્રથમ શું દેખાય છે, તો કે લગભગ 6-7 દિવસમાં માટીમાંથી સૌ પ્રથમ રાઈનો છોડ બહાર આવતો દેખાય છે. હવે બીજું શું છે, તો કે છોડ બહાર આવ્યા પછી શરૂઆતમાં 1-2 દિવસમાં તેની ઊંચાઈમાં ફક્ત 0.5 સેમી જેટલી ઊંચાઈ વધે છે, તેમાં માત્ર નાના પાંદડા જ ફૂટે છે. ત્રીજું છે કે 2-3 દિવસ પછી તેની ઊંચાઈમાં નોંધપાત્ર ફેરફાર જણાય છે, તે લગભગ 2-4 સેમી જેટલો ઊંચો થઈ જાય છે, સાથે સાથે નવા પાંદડા પણ ફૂટતા જણાય છે. તેનું થડ કે પ્રકાંડ પણ થોડું જાડું થતું હોય તેવું લાગે છે. હવે ચોથું છે કે બધા કુંડામાં બદલાવ અલગ અલગ જોવા મળે છે. સૌથી છેલ્લે તલનો છોડ ઉગે છે, તેને ઉગતા વધુ સમય લાગે છે. એટલે કે આ તમારે જોવાનું છે કે પહેલાં થોડો થોડો, એટલે કે જ્યારે સૌ પ્રથમ બહાર નીકળશે ત્યારે એની ઊંચાઈ કેટલી હશે, તો કે 0.5 સેમી જેટલી. પછી થોડો થોડો વધતો જશે, થોડો થોડો વધતો જશે, એટલે આપણી નક્કી કરવાનું છે. રોજ તમારે અવલોકન કરતું રહેવાનું છે. હવે નિર્ણય શું કહે છે, કે આ પરથી કહી શકાય કે અલગ અલગ બીજમાંથી છોડ બનતા અલગ અલગ સમય લાગે છે. હવે છે 23 નંબર, કે દરેક બીજની અંદર એક ખાલી જગ્યા સમાયેલ છે, તો ખાલી જગ્યામાં લખવાનું છે કે બાળ છોડ. એટલે કે બાળ છોડ બને ને, નાનકડું હોય તો આપણે બાળક કહીએ, તો છોડ નાનું હોય તો એને આપણે શું કહીએ, બાળ છોડ કહીએ. ચલો હવે 24 નંબરનો પ્રશ્ન છે, કે બધા જ બીજ અંકુરિત થતા નથી, સાચું કે ખોટું? તો કે સાચું છે, બધા જ અંકુરિત થાય એવું પોસિબલ નથી, અમુક ના પણ થાય. ચલો 25 નંબરનો પ્રશ્ન જોઈએ, કારણ આપો દરેક બીજમાંથી છોડ બનતો નથી. તો એ પ્રશ્ન તમને આપી જ દીધો છે, હવે તમારે લખવાનો નથી, તે ખાલી સમજવાનો છે. 26 નંબરનો પ્રશ્ન છે, કે કેટલાક છોડના પાંદડા પીળા શા માટે પડી જાય છે? તો લખો, ચલો જે છોડને યોગ્ય પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળતા નથી તેના પાંદડા પીળા પડી જાય છે. ચલો હવે આગળ જોઈએ 27 નંબરનો પ્રશ્ન, કે છોડને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળતા તે સુકાઈ જાય છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. ચલો હવે આગળ જોઈએ 28 નંબરનો પ્રશ્ન છે, કોઈ છોડ બીજ વગર ઉગી શકે છે કેવી રીતે? તો આ પ્રશ્ન જવાબ તમને આપી જ દીધો છે, આપણે લખવાનો નથી. 29 નંબરનો પ્રશ્ન છે, કે બીજ વિના ઉગી શકતા હોય તેવા છોડના ઉદાહરણ આપો.
ચલો બીજ ન હોય અને એને ડાયરેક્ટ ખાલી ડાળી આપણે ઉગાડીએ તો પણ ઉગી શકે એવા છોડના નામ લખવાના છે. તો પહેલાં લખો ગુલાબ, મોગરો, ચંપો, ફુદીનો, લીમડો, આશોપાલવ વગેરે બીજ વગર પણ ઉગી શકે છે. આ બધાને ઉગાડવા માટે બીજની જરૂર નથી. હવે શિકારી છોડ જોઈએ, એના ઉપરથી છે 30 નંબરનો પ્રશ્ન કે કળશ પર્ણ નામનો શિકારી છોડ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ આવશે એ, એટલે કે મેઘાલયમાં. હવે 31 નંબરનો પ્રશ્ન છે કે મેઘાલયમાં ખાલી જગ્યા નામનો શિકારી છોડ જોવા મળે છે? તો ઉપર જોયું એ પ્રશ્ન પરથી જવાબ લખવાનો છે, તો ખાલી જગ્યામાં આવશે કળશ પર્ણ. ચલો આગળ જોઈએ. 32 નંબરનો પ્રશ્ન છે કે કળશ પર્ણ વિશ્વમાં ક્યાં ક્યાં જોવા મળે છે? તો લખો, ચલો કળશ પર્ણ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તથા ભારતના મેઘાલયમાં જોવા મળે છે. ચલો હવે 33 નંબરનો પ્રશ્ન જે તમને આપી જ દીધો છે એ લખવાનો નથી. 34 નંબરનો પ્રશ્ન છે કે શિકારી છોડના નામ લખો, એવા કયા કયા છોડ છે જે શિકારી છે એના નામ લખવાના છે. ચલો લખીએ, પહેલું તો લખો કળશ પર્ણ, પછી ડોસેરા, નેપેન્થેસિસ, માખી ઝાડ વગેરે શિકારી છોડ છે. હવે 35 નંબરનો પ્રશ્ન છે કે વિશ્વમાં શિકારી છોડની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો એમાં જવાબ લખવાનો છે ડી, એટલે કે 400. ઓકે. 36 નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં કેટલા પ્રકારના શિકારી છોડ જોવા મળે છે? પહેલાં વિશ્વમાં પૂછ્યું હતું તો કે 400, હવે ભારતમાં પૂછે તો બી જવાબ આવે, એટલે કે 30 શિકારી છોડ જોવા મળે છે. ચલો આગળ જોઈએ. વિવિધ બીજ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. 37 નંબરનો પ્રશ્ન છે કે આપણે બીજનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરી શકીએ છીએ? તો લખો, આપણે બીજનું વર્ગીકરણ તેના આકાર, કદ, રંગ, દેખાવ, ઉપયોગ વગેરેને આધારે કરી શકીએ છીએ. બધા જ બીજનો આકાર અલગ હોય, કદ અલગ હોય, કદ એટલે કે એની સાઇઝ, પછી રંગ અલગ હોય, દેખાવ અલગ હોય, એનો ઉપયોગ પણ અલગ અલગ હોય, એના ઉપરથી આપણને બીજનું વર્ગીકરણ કરવું હોય અથવા અલગ પાડવા હોય તો આપણે પાડી શકીએ છીએ. તો ચલો હવે આગળ જોઈએ. 38 નંબર, નીચે આપેલા બીજનું દેખાવની દ્રષ્ટિએ તે લીસા છે કે ખરબચડા, તે મુજબ વર્ગીકરણ કરો. તો લીસા બીજ હોય અને ખરબચડા બીજ હોય એને અલગ પાડવાના છે. ચલો લીસા બીજમાં શું લખવાનું છે? તો કે પહેલું રાજમાં શેમાં આવશે? તો હું પહેલું અને બીજું બોલીશ, તો રાજમાં શેમાં આવશે? તો કે પહેલામાં. હવે મગ, તો કે પહેલામાં. ચણા, તો કે બીજામાં. વટાણા, તો કે પહેલામાં. પપૈયું, તો કે પહેલામાં. વાલ, તો કે પહેલામાં. ચીકુ, તો કે પહેલામાં. જીરું, તો કે બીજામાં. ભીંડા, તો કે પહેલામાં. કેરી, તો કે બીજામાં. તરબૂચ એટલે કે તરબૂચ, એ શેમાં આવશે? પહેલામાં. અને તલ, તો તલ શેમાં આવે? એ પણ પહેલામાં આવે. સોરી, હું આમાં લખવું ભૂલી ગઈ છું. ઓકે, તો તમે તલ શેમાં લખશો? પહેલામાં. હવે 39 નંબરનો પ્રશ્ન છે કે પપૈયાના બીજ ખાલી જગ્યા રંગના હોય છે, તો એમાં લખવાનું છે કાળા રંગના હોય. હવે 40 નંબરનો પ્રશ્ન છે કે ભીંડાના બીજનો આકાર કેવો હોય છે? તો જવાબ આવશે સી,
એટલે કે ગોળ. તમે બધાએ જ ભીંડો ખાધો હશે અને જોયું પણ હશે, તો ભીંડામાં કેવા બીજ હોય એકદમ ગોળ. જવાબ આવશે સી. તો ચલો આગળ જોઈએ. 41 નંબરનો પ્રશ્ન છે કે રાઈના બીજનો નીચેનામાંથી કેવો રંગ હોતો નથી. રાઈના બીજ કેવા કેવા કલરના હોય એ પૂછ્યું છે, પણ આમાં એમ કીધું છે કેવો હોતો નથી. તો જવાબ આવશે એ, એટલે કે સફેદ. સફેદ ના હોય, બાકી જો કાળો હોય, કથ્થાઈ હોય, લાલ હોય, બધા હોઈ શકે, પણ સફેદ હોય નહીં. 42 નંબરનો પ્રશ્ન છે કે વટાણાના બીજ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રંગના હોય છે. તો પહેલામાં લખો સફેદ અને બીજામાં લખો લીલા, બે કલરના વટાણા જોવા મળે છે. હવે 43 નંબરનું છે કે રાઈનું બીજ દેખાવે ખાલી જગ્યા હોય છે. તો ખાલી જગ્યામાં લખો લીસું, એટલે એકદમ લીસું હોય, સ્મૂથ હોય. હવે 44 નંબરના પ્રશ્ન જોઈએ. એમાં પહેલું છે કે મોટા બીજ હોય એવા બે નામ લખવાના છે, જેના મોટા બીજ હોય એવું. તો પહેલું લખો કેરી અને બીજું લખો એવો કૈડો, બરોબર. નાના બીજ કોના છે તો કે તલ અને રાઈ. હલકા બીજ તો કે જીરું અને વરિયાળી. અનાજ તરીકે ઉપયોગી બીજ તો કે મકાઈ અને બાજરી. હવે મસાલા તરીકે ઉપયોગી બીજ જીરું અને મરિયા. હવે છઠ્ઠું છે ખાઈ શકાય તેવા ફળોના બીજ તો કે તરબૂચ અને ટેટી. હવે સાતમું છે ચપટા બીજ, તો ચપટા બીજ કોના હોય તો કે રાજમા અને વાલના. હવે આઠમું છે કે શાકભાજીના બીજ તો કે ટામેટા અને ભીંડા. તેલીબિયા તરીકે વપરાતા બીજ જેમાંથી તેલ નીકળતું હોય તો કે શિંગદાણા અને તલ. હવે 45 નંબરનો પ્રશ્ન છે કે બીજથી રમી શકાય તેવી એક રમતનું નામ આપો. તો લખો ચલો અમારે ત્યાં કેરીના ગોટલાથી ઈંડુની રમત રમવામાં આવે છે. ઓકે, તમે બીજી કોઈ રમત જાણતા હોય તો તમે લખી શકો છો. હવે છે બીજનો ફેલાવો, ભટકતા બીજ. તો ચલો 46 નંબરનો પ્રશ્ન છે કે વૃક્ષોના બીજ હરી ફરી શકે છે, સાચું કે ખોટું. તો જવાબ આવશે સાચું. 47 નંબરનો પ્રશ્ન છે કે વૃક્ષોના બીજ ફેલાવવામાં માણસનો કોઈ ફાળો નથી, સાચું કે ખોટું. તો કે ખોટું. હવે 48 નંબરનો પ્રશ્ન છે કે બીજના ફેલાવવા માટે કોણ કોણ મદદરૂપ બને છે. તો લખો ચલો બીજના ફેલાવવા માટે પ્રાણીઓ, પક્ષીઓ, માણસો, હવા, પાણી, ઝાડ વગેરે મદદરૂપ છે. હવે 49 નંબરનો પ્રશ્ન જે તમને આપી દીધો છે તે તમારે લખવાનો નથી, ખાલી સમજવાનો છે. 50 નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પીચ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તો કે એમાં જવાબ આવશે હલકા. હલકા બીજ હોય ઉડી જાય ને, એટલે કે હલકા. હવે 51 નંબરનો પ્રશ્ન છે કે પતંગિયા ખાલી જગ્યાના બીજના ફેલાવવામાં મદદરૂપ છે. તો એમાં ખાલી જગ્યામાં લખવાનું છે ફૂલો. ફૂલોના બીજ આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવવામાં કોણ લઈ જાય તો કે પતંગિયા, એટલે કે બટરફ્લાય. 52 નંબરનું છે કે કેટલાક બીજ કપડાં પર પણ ચોંટી જાય છે, સાચું કે ખોટું. તો કે સાચું. હવે 53 નંબર છે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે, સાચું કે ખોટું. તો કે સાચું. હવે 54 નંબરનું છે કે ખાલી જગ્યા પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. તો એમાં જવાબ આવશે સોયાબીન. એને ફેલાવવા માટે કોઈની જરૂર પડતી નથી. તો એ 54 નંબરના પ્રશ્નમાં આવશે સોયાબીન. ચલો આગળ જોઈએ. હવે 55 નંબરનો પ્રશ્ન છે કે શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં છોડ ઉગતા જોયા છે, કયા કયા? તો
તો લખો ચલો હા અમે દિવાલ પર કે કૂવામાં વડ પીપળો લીમડો વગેરે છોડ ઉગતા જોયા છે હવે 56 નંબરનો પ્રશ્ન છે કે દિવાલ કે કૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે તો લખો ચલો દિવાલમાં કે કૂવામાં બીજ હવા પાણી કે પક્ષીઓની મદદથી પહોંચે છે ચલો હવે 57 નંબરનો પ્રશ્ન આપી દીધો છે 58 નંબરનો પણ આપી દીધો છે તો હવે ડાયરેક્ટ આપણે 59 નંબરનો પ્રશ્ન જોઈશું કે વેલક્રોની શોધ કઈ સાલમાં થઈ તો ચલો એમાં જવાબ આવશે એ તમારી ટેક્સ્ટ બુક તમે ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે વેલક્રોની શોધ ઈસવીસન 1948માં થઈ હતી હવે 60 નંબરનો પ્રશ્ન છે કે વેલક્રોની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો એમાં જવાબ આવશે ખાલી જગ્યામાં જ્યોર્જ મેસ્ટ્રલે ઓકે 61 નંબરનો પ્રશ્ન છે કે વેલક્રોની શોધ કયા દેશમાં થઈ હતી તો જવાબ આવશે બી સ્વિત્ઝરલેન્ડ ઓકે 62 નંબરનો પ્રશ્ન છે જ્યોર્જ મેસ્ટ્રલે ખાલી જગ્યામાંથી પ્રેરણા લઈ વેલક્રોની શોધ કરી તો જવાબ આવશે પ્રકૃતિમાંથી જોયું અને પ્રેરણા લીધી અને વેલક્રોની શોધ કરી 63 નંબરનો પ્રશ્ન એ તમને આપી જ દીધો છે તો ચલો આગળ જોઈએ 64 નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની મદદથી ખૂબ જ નાની વસ્તુને મોટી જોઈ શકાય છે તો એમાં જવાબ આવશે સૂક્ષ્મદર્શક યંત્ર આપણે સૂક્ષ્મદર્શક યંત્ર બધાએ જ જોયું હશે ઓકે એમાં નાની વસ્તુને શું કરી શકાય મોટી જોઈ શકાય છે હવે 65 નંબરનો પ્રશ્ન છે વેલક્રોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો લોકો ચલો વેલક્રોનો ઉપયોગ કપડાં બેગ બૂટ સેન્ડલ વગેરેમાં થાય છે હવે 66 નંબરનો છે કે વેલક્રોમાં ઉપર નીચે એમ બે પટ્ટી હોતી નથી સાચું કે ખોટું તો કે ખોટું એમાં હોય બે પટ્ટીઓ હવે આગળ જોઈએ કે 67 નંબરનો પ્રશ્ન છે કે છોડકા છોડવાના છે તો એમાં છે કોબીજ તો કોબીજની સામે શું આવે તો કે સી યુરોપમાં થાય વધારે હવે ભીંડા ભીંડાની સામે આવશે ઈ એટલે કે આફ્રિકા સોયાબીન તો કે એમાં આવશે એ એટલે કે ચીન કારેલા તો કે બી એટલે કે ભારતમાં તમને ખબર હશે રોજે રોજ કોઈના ઘરે તો થતા હશે કારેલા હે ને હવે છે 5મા નંબરનું મરચા તો ચલો મરચાની સામે શું આવશે ડી એટલે કે દક્ષિણ અમેરિકા ઓકે તો જવાબ હું ફરીવાર બોલું છું સી પછી ઈ પછી એ બી અને ડી હવે 68 નંબરનો જવાબ છે એટલે કે પ્રશ્ન છે વટાણા ખાલી જગ્યાથી આવ્યા છે તો કે યુરોપ આપણે ઉપર જ જોયું ને સોરી ઉપર ઝોડકામાં નથી આપેલું પરંતુ યુરોપથી બીજું શું વસ્તુ આવી છે તો કે કોબીજ અને વટાણા પણ યુરોપથી આવ્યા છે ચલો આગળ જોઈએ 69 નંબરનો પ્રશ્ન છે કે બટાકાના મૂળ વતન યુએસએ છે સાચું કે ખોટું તો કે ખોટું હવે 70 નંબર છે કે દક્ષિણ અમેરિકાથી કયા કયા છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે તો લખો ચલો દક્ષિણ અમેરિકાથી મરચા બટાકા મગફળી ટામેટા ગવાર વગેરે છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે હવે 71 નંબરનો પ્રશ્ન છે કે ધાણા મેથી ક્યાંની મૂળ પેદાશ છે તો જવાબ આવશે સી એટલે કે ભારત ભારતમાંથી શું મળે છે ધાણા અને મેથી હવે 72 નંબરનો પ્રશ્ન છે કે ભારત જેનું મૂળ વતન છે તેવા ફળો અને શાકભાજીના નામ જણાવો તો ચલો એમાં લખો રીંગણ મૂળા બોર
फालोड, कारेला, केरी, संतरा, केड़ा, पालक, धाणा, मेथी वगैरे फळो अने शाकभाजीनुं मूळ वतन भारत छे। भारतमांथी आटली वस्तुओ मळे छे। હવે 73 નંબરનો પ્રશ્ન છે કે કોફીનું મૂળ વતન કયું છે? તો જવાબ આવશે ડી, એટલે કે આફ્રિકા। ચલો હવે પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે પહેલું છે, અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો। તમારે અંકુરિત થયેલા ચણા રાખવાનું છે, એને જોવાનું છે, ચિત્ર બનાવવાનું છે। હવે બીજું છે, જો છોડ ચાલતા હોય તો શું થાય? વિચારો અને તેની ચર્ચા કરો। હવે છોડને તો આપણી જેમ પગ છે નહીં, પરંતુ ચાલતા હોત તો શું થાત? તો બધી જગ્યાએ છોડ છોડને છોડ જ જોવા મળે। ઓકે, આ તો પગ નથી તો પણ છોડ જોવા મળે છે। હવાથી ઉડીને જાય છે, પક્ષીઓથી ઉડીને જાય છે, માણસોથી જાય છે, અને જો એને પગ હોત તો બધી જગ્યાએ આપણને નકરી ગ્રીનરી જ દેખાય, તો છોડ જ દેખાય। તો એ તમારે વિચારીને ચર્ચા કરીને લખવાનું છે। તો આજના આ પાઠમાં તમને બીજ વિશે સમજાઈ ગયું હશે અને તમારી નોટબુકમાં મારી સાથે સાથે પૂરી કરી હશે। તમારો આભાર, અસ્તુ।